तो केम छो बधा। लास्ट लेक्चर नी अंदर आपणे जोयुं हतुं सर्किट ब्रेकर निष्फळ जवाना कया कया कारणो छे, साथे साथे लो वोल्टेज अने हाई वोल्टेज सर्किट ब्रेकरनुं मेंटेनन्स केवी रीते करवामां आवे छे ए पण जोयुं हतुं। आजे आपणे जोशुं सर्किट ब्रेकर जे छे एना मेंटेनन्स दरमियान लेवाना सलामती पगला, एटले कि ज्यारे सर्किट ब्रेकरनो आपणे मेंटेनन्स करता होईए अथवा तो जे पण वर्कर छे ए सर्किट ब्रेकरनो मेंटेनन्स करतो होय त्यारे एणे कया पगला लेवा जोईए। सर्किट ब्रेकरना मेंटेनन्स माटे परमिट टू वर्क प्रोसिजरनो अमल करवामां आवे छे। मेंटेनन्स कार्य माटे काम करवानो मंजूरी पत्र सौथी पहले तो मेळववो जरूरी छे। परमिट आपता पहला लाइन ने डिस्कनेक्ट करवी खूब ज जरूरी छे, बराबर छे। सीम्पल कारण छे, बराबर, कारण के जे ते वर्कर ने इलेक्ट्रिक शॉक ना लागे एटला माटे। काम पूरु थाय परमिट पाछी जमा करावामां आवे छे, बराबर, अने जेवी परमिट जमा करावामां आवे छे पछी चेक करवामां आवे छे कि ए लाइन उपर कोई वर्कर जे छे ए हजू काम तो नथी करी रह्यो ने, बराबर छे। लाइन ने पाछी पावर सिस्टम साथे कनेक्ट करता पहला ए इन्श्योर करवुं जरूरी छे। तो ए इन्श्योर कर्या पछी जे छे ए सर्किट ब्रेकर पाछू क्लोज करवामां आवे छे। तो आपणे जोईए के सलामतीना पगला कया कया छे। सौथी पहले छे सर्किट ब्रेकर ने बन्ने तरफथी आइसोलेट करवुं जोईए, बराबर छे। एटले समझो के आ एक लाइन छे। जनरली शुं थाय के आपणी पावर सिस्टम इंटरकनेक्टेड छे, એટલે આ એક જનરેટર છે, બરાબર, કે જે એક ટ્રાન્સમિશન લાઇનને સપ્લાય પહોંચાડે છે। પછી અહીંયા એક સર્કિટ બ્રેકર છે। હવે આ બાજુ પણ જે છે એ એક જનરેટર હોઈ શકે છે, બરાબર, કે જે સપ્લાય આ ટ્રાન્સમિશન લાઇનને સપ્લાય પહોંચાડતો હોય। તો કહેવાનો અર્થ એ છે કે જો હું આ એક જ બ્રેકર ડિસ્કનેક્ટ કરું તો પણ જો આની ઉપર કોઈ માણસને કામ કરવા જવું હોય, બરાબર, તો એને પૂરેપૂરો શોક લાગવાની સંભાવના છે। શા માટે? કારણ કે બીજી બાજુથી જનરેટર એ લાઇનને સપ્લાય પહોંચાડે છે એટલા માટે। તો લાઇન જે છે, બરાબર, એને બંને બાજુથી ડિસ્કનેક્ટ કરવી જોઈએ, બરાબર, પછી જ જે છે એ મેન્ટેનન્સનું કામ કરવું જોઈએ। પછી સર્કિટ બ્રેકરને બંને તરફથી આઇસોલેટ કરવું જોઈએ। ઓકે, સર્કિટ બ્રેકરને આઇસોલેટ કરવું જોઈએ। જો અહીંયા મહત્ત્વનો શબ્દ છે આઇસોલેટ। સર્કિટ બ્રેકરને જે છે આપણે ઓપન તો કરી દીધું, બરાબર, સર્કિટ બ્રેકર ઓપન કરી દીધું, પણ પછી એનું જે આઇસોલેટર હોય, બરાબર છે, આઇસોલેટર, એ આઇસોલેટરને પણ ઓપન જે છે કરવું જોઈએ। હવે આઇસોલેટર શું છે? તો આઇસોલેટર જે છે એ સિમ્પલ કંઈ નથી, કનેક્ટિંગ રોડ છે। જેમ કે જો આ સમજો કે સર્કિટ બ્રેકર છે, બરાબર, ઓકે, સમજો કે આ છે આપણું સર્કિટ બ્રેકર, એની સાથે લગાડેલું છે એક આઇસોલેટર, બરાબર। આઇસોલેટર જે છે એ સિમ્પલ એક કનેક્ટિંગ રોડ છે, કોની કોની વચ્ચે, તો કે ટ્રાન્સમિશન લાઇન, બરાબર, કોની કોની વચ્ચે, તો કે ટ્રાન્સમિશન લાઇન અને સર્કિટ બ્રેકર વચ્ચે આઇસોલેટર એ કનેક્ટિંગ લિંક છે, જે આપણે જોઈ શકીએ છીએ, બરાબર, વિઝિબલ છે। હવે સર્કિટ બ્રેકરના કોન્ટેક છે ને એ જોઈ નથી શકાતા, બરાબર, સર્કિટ બ્રેકરના કોન્ટેક એ સર્કિટ બ્રેકરની અંદર હોય, બરાબર, એટલે સર્કિટ બ્રેકરના કોન્ટેક જોઈ નથી શકાતા, બરાબર, પણ આઇસોલેટરના કોન્ટેક જોઈ શકાય છે, બરાબર છે। તો એટલા માટે, બરાબર છે, આ આઇસોલેટર છે, બરાબર, તો જ્યારે સર્કિટ બ્રેકર જે છે એને આપણે ઓપરેટ કરી દીધું હોય, બરાબર, એટલે કે સર્કિટ બ્રેકર જે છે એને આપણે ઓપન કરી દીધું હોય, સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટને ઓપન કરી દીધા હોય, ત્યાર પછી, બરાબર છે, સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઓપન કરી દીધા પછી આ આઇસોલેટરને શું કરવામાં આવે છે? ઓપન કરવામાં આવે છે। કેવી રીતે આઇસોલેટરને ઓપન કરવામાં આવે છે? તો કે આઇસોલેટર જે છે આ એની પોઝિશન જે છે એ બદલીને આવી રીતના ઊભી કરી દેવામાં આવે છે, કે જેથી શું થાય? તો કે આપણને ખાતરી થાય કે લાઇન જે છે, બરાબર, કઈ લાઇન? તો કે આ વચ્ચેની જે ટ્રાન્સમિશન લાઇન છે, ટ્રાન્સમિશન લાઇન કે જે પણ લાઇન કે જેની ઉપર આપણે મેન્ટેનન્સ કરવાનું હોય, એ લાઇન જે છે એ ડિસ્કનેક્ટ થઈ જ ચૂકી છે, બરાબર। કારણ કે શું છે, કદાચ ધારો કે કોઈ સર્કિટ બ્રેકરનો કોન્ટેક ઓપન ના થયા તો એ જનરેટર સાથે જોડાયેલી જ રહેવાની ટ્રાન્સમિશન લાઇન, તો એનાથી તો પછી વર્કરની જે લાઈફ છે એને નુકસાન થાય, જઈ પણ શકે, બરાબર, વર્કરનું મૃત્યુ પણ થઈ શકે। તો આવું ન થાય એટલા માટે વિઝિબલ ક્લિયરન્સ જે છે એ આપણને આઇસોલેટર પૂરું પાડે છે। પછી ડેન્જર નોટિસ બોર્ડ જે છે એ મૂકવા જોઈએ,
बंने तरफ थी इक्विपमेंट नू अर्थिंग करवू जोईए, बराबर। एक्जेक्टली आ बहु जरूरी छे, कारण के ट्रांसमिशन लाइन जे छे एनी अंदर चार्जिंग करंट वहेतो होय छे, बराबर। ट्रांसमिशन लाइन जे छे ए आपणी थ्री फेज ट्रांसमिशन लाइन छे, बराबर। तो आ जो फेज ए होय, बराबर, आ ए फेज छे અને જો બી ફેઝ હોય તો બંને વચ્ચે જે છે એ શું હોય છે, થોડુંક કેપેસિટન્સ જે છે, બરાબર છે, કેપેસિટન્સ જે છે એ નિર્માણ થયેલું હોય છે। હવે આપણે સર્કિટ બ્રેકર તો ઓપન કરી દીધું, બરાબર, સર્કિટ બ્રેકર ઓપન કરી દીધું, પણ ત્યાર પછી પણ ધારો કે આ બી લાઇન જે છે એની ઉપર આપણે મેન્ટેનન્સ કરવાનું છે, તો આ બી લાઇનને પછી જે છે એ અર્થિંગ કરવું પડે। બી લાઇનનું શું કરવું પડે, અર્થિંગ કરવું પડે, કારણ કે આ કેપેસિટિવ જે ચાર્જ જે છે એને આપણે અર્થ કરવો પડે કે જેથી એનાથી પણ કોઈ પોસિબલ શોક જે છે એ વર્કરને ન લાગે। બંને તરફથી ઇક્વિપમેન્ટનું અર્થિંગ કરવું, બરાબર છે, જો ટ્રાન્સમિશન લાઇનનું પણ આપણે અર્થિંગ કરવું પડે, બરાબર, અને સાથે સાથે જે સર્કિટ બ્રેકર છે એનું પણ જે છે એ આપણે અર્થિંગ કરવું પડે કે જેથી એની અંદર પણ જો કોઈ સ્ટોર્ડ ચાર્જ હોય તો એ પણ ગ્રાઉન્ડ થઈ જાય। કામદારને સેફ્ટી ડિવાઇસ આપવા જોઈએ, બરાબર, તો ખબર છે, હેલ્મેટ છે, પછી ગ્લવ્સ છે, બરાબર છે, પછી શૂઝ છે, બરાબર છે, તો આ દરેક સેફ્ટી ડિવાઇસ કામદારને આપવા જોઈએ। કામદાર તાલીમબદ્ધ હોવો જોઈએ, ઓબ્વિયસ છે, સ્કિલ્ડ હોવો જોઈએ, ફર્સ્ટ એડ મળી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ, જો કદાચ ભગવાન ના કરે જો કંઈ ઊંધું ચતું થઈ ગયું તો તરત જે છે એને સારવાર મળી શકે એવી રીતનું હોવું જોઈએ। પરમિટ કેન્સલ થાય પછી જ પાવર સ્વિચ ઓન કરવી જોઈએ, બરાબર છે, પરમિટ જે છે એ કેન્સલ થાય પછી જ પાવર સ્વિચ ઓન કરવી જોઈએ, એ પહેલાં નહીં, કારણ કે પરમિટ કેન્સલ થાય એનો અર્થ શું છે, પરમિટ કેન્સલ થવાનો અર્થ શું છે, તો કે લાઇન ઉપર કે જે તે ઇક્વિપમેન્ટ છે, બરાબર છે, કે જેનું આપણે મેન્ટેનન્સ કરવાનું છે એના પર કોઈ વર્કર જે છે, બરાબર છે, કોઈ વર્કર નથી, બરાબર। પરમિટ કેન્સલ થવાનો અર્થ છે કે લાઇન કે ઇક્વિપમેન્ટ ઉપર કોઈ વર્કર અત્યારે કામ કરતો નથી અને લાઇન ચાલુ કરી શકીએ છીએ। તો આ વસ્તુ જે છે એ સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સ દરમિયાન લેવાના સલામતી પગલાં છે, બરાબર। પછી એર બ્લાસ્ટ સર્કિટનું મેન્ટેનન્સ જે છે, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ જે છે એ પણ આપણે જોઈ જઈએ કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે એનું મેન્ટેનન્સ જે છે એ ઘણું બધું અલગ અલગ વસ્તુ માંગી લે છે, બરાબર, કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર મેન્ટેનન્સના મુદ્દા કયા કયા છે, તો કે એના ઓપરેશનલ ચેક કરવા જોઈએ, જનરલ ઇન્સ્પેક્શન કરવું જોઈએ, સફાઈ, એરનું કન્ડિશનિંગ, ઇન્સ્યુલેશન, લોડ કંટ્રોલ કિયોસ, પ્રેશર ગેજ, સ્વિચ, મુખ્ય જોડાણ, સેકન્ડરી વાયરિંગ, ઇન્ટરપોલના લિંકેજ, મુખ્ય મિકેનિઝમ, આ દરેક વસ્તુ જે છે એ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સ શેડ્યુલની અંદર આવે છે, બરાબર છે। ઓક્ઝિલરી સ્વિચ, સિક્વન્સ આઇસોલેટર, ઇન્ટરપ્ટર, પછી તો કે આઇસોલેટિંગ અને આર્કિંગ સ્વિચ, અર્થ જોડાણ, એન્ક્લોઝર, ઓવરલોડ ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર, કંટ્રોલ રિલે, કોન્ટેક્ટર, ફાઇનલ વેરિફિકેશન, બરાબર, આ બધી વસ્તુ છે। અમુક ફોલ્ટ ઓપરેશન પછી નીચે દર્શાવેલ ચેક કરવી જોઈએ અને પરિણામ પરથી અથવા તો મેન્યુફેક્ચરરની ભલામણ મુજબ ઓવરહોલિંગ કરવું જોઈએ। ઓવરહોલિંગ શું છે એ આપણને ખ્યાલ જ છે। તો કયા કયા ચેક છે, તો કે ઇન્સ્યુલેશન ચેક કરવાનું, લોકલ કંટ્રોલ કિયોસ્ક, સિક્વન્સ આઇસોલેટર, ઇન્ટરપ્ટર, એન્ક્લોઝર, ઓવરલોડ ડિવાઇસ અને પ્રોટેક્ટિવ રિલે, આ દરેક વસ્તુ જે છે એ આપણે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સ વખતે ચેક કરવી જોઈએ। હવે જો અહીંયા જે એક વસ્તુ સતત આવે છે કે સિક્વન્સ આઇસોલેટર, બરાબર છે, સિક્વન્સ આઇસોલેટર એ શું છે, ચાલો આપણે જોઈએ। ધારો કે અહીંયાથી એક જનરેટર છે જે એક ટ્રાન્સમિશન લાઇનને સપ્લાય કરે છે, બરાબર છે, આ ટ્રાન્સમિશન લાઇન છે, ઓકે। હવે અહીંયા વચ્ચે શું છે, તો કે અહીંયા છે, અહીંયા વચ્ચે છે આઇસોલેટર। હવે ધારો કે અહીંયા ટ્રાન્સમિશન લાઇનમાં અહીંયા ક્યાં ફોલ્ટ છે, તે ટ્રાન્સમિશન લાઇનની મેન્ટેનન્સ કરવું જરૂરી છે, તો શું થશે, સૌથી પહેલે શું કરવાનું, તો કે સર્કિટ બ્રેકર ઓપન કરવાના, પછી શું કરવાનું, બરાબર, ફોલ્ટ મેન્ટેનન્સ માટે, બરાબર, ફોલ્ટ મેન્ટેનન્સ માટે સર્કિટ બ્રેકર ઓપન થઈ ગયા પછી આઇસોલેટર છે, બરાબર, એ આઇસોલેટરને ઓપન કરવાના, પછી શું કરવાનું, નંબર ત્રણ, તો કે જે ટ્રાન્સમિશન લાઇન છે એને અર્થ કરવાની, કે જેથી જે પણ કેપેસિટિવ ચાર્જ હોય એ અર્થ થઈ જાય, ટૂંકમાં જમીનમાં હાલ્યો જાય, અને પછી મેન્ટેનન્સ કરવાનું, બરાબર છે। હવે
આ વાત થઈ ફોલ્ટ મેન્ટેનન્સની. ફોલ્ટ એક વખત મેન્ટેન થઈ ગયો, બરાબર છે, પછી કેવી રીતના આપણે જે છે એ ટ્રાન્સમિશન લાઇનને નોર્મલ પાવર સિસ્ટમ સાથે જોડવાની, તો એની પણ પ્રોસિજર છે. જો ફોલ્ટ વખતે શું કરવાનું, તો કે પહેલે સર્કિટ બ્રેકર ઓપન થાય, પછી આઇસોલેટર ઓપન થાય, અને પછી ત્રીજી વસ્તુ છે ટ્રાન્સમિશન લાઇનને અર્થ કરવી પડે. પણ એક વખત જે છે એ ફોલ્ટ ક્લિયર થઈ ગયો, બરાબર, અને હવે ટ્રાન્સમિશન લાઇનને જોડવાની છે, બરાબર, ફોલ્ટ ક્લિયર થઈ ગયો છે, ફોલ્ટ નથી હવે, તો હવે ટ્રાન્સમિશન લાઇનને પાવર સિસ્ટમ સાથે કનેક્ટ કરવાની છે, તો ત્યારે કેવી સિક્વન્સ રહેશે? તો કે સૌથી છેલ્લું જે કર્યું છે એ હવે સૌથી પહેલે કરવાનું, એટલે કે ટ્રાન્સમિશન લાઇનને અર્થ કરી છે, તો સૌથી પહેલે કરો એ વસ્તુ કે ટ્રાન્સમિશન લાઇનને હવે અનઅર્થ કરો. એટલે કે જે જનરલી શું છે કે અર્થિંગ સ્વિચ હોય, તો એ અર્થિંગ સ્વિચને શું કરો, બંધ કરો, એટલે કે ટ્રાન્સમિશન લાઇનને હવે અર્થથી અલગ કરી દો, બરાબર. અર્થથી અલગ કરવી એટલે શું, તો કે જે અર્થિંગ સ્વિચ હોય એને ઓપન કરી દેવી, એટલે કે ટ્રાન્સમિશન લાઇન અને અર્થ વચ્ચે કોઈ કોન્ટેક્ટ ના રહે, એટલે સૌથી પહેલું કામ આ. પછી શું કરવાનું, તો કે પછી કરવાનું આઇસોલેટરને ક્લોઝ, બરાબર, અને પછી શું કરવાનું ત્રીજું, તો કે સર્કિટ બ્રેકરને ક્લોઝ કરવું. તો આવી રીતે જે છે એ એક સિક્વન્સ જે છે એ પરફોર્મ કરવામાં આવે છે. તો આ જે લેક્ચર જે હતો એ આજે આપણે મોટાભાગે આપણે જે જોયું એ હતું સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સ દરમિયાન લેવાતા સલામતી પગલાં, એટલે કે સેફ્ટી પ્રિકોશન્સ ટુ બી ટેકન ઇન મેન્ટેનન્સ ઓફ સર્કિટ બ્રેકર. બીજા પ્રશ્ન જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.